પ્રણાદ સુંદર છેલ્લા પાંત્રીસ મિનિટથી સ્વામીજી આપણને આપણી ગરીમાં બતાવી રહ્યા છે કારણ કે આપણે કોણ છે સુંદર છે ક્યાંથી આવ્યા છે ક્યાં જવાનું છે મોલ મેલાવામાં આગળ એક બેનર લગાવવામાં આવ્યું છે જાગણી યાત્રા સા કારણથી સાથજી આ કયો દિવસ છે આપણા માટે છઠ્ઠો દિવસ આપણને બધાને યાદ છે પહેલો વ્રજનો રાસનો મોહમ્મદ સાહેબનો સદગુરુધાની શ્રી દેવચંદ્રજીનો પાંચમો પન્નાજીની લીલા થઈ અને છઠ્ઠો દિવસ આપણો પાંચેય દિવસની લીલાની વિતક આપણે સાંભળીએ છીએ લાલદાસજી દ્વારા કેમ આપણે છઠ્ઠા દિવસમાં આપણી વિતક કેવી રીતને લખવીને એના માટે આપણે દર વર્ષે વિતક સાંભળીએ છીએ પૂજ્ય સ્વામીજી ક્યારના આજે તમે તો સૌભાગ્યશાળી છો હું તો અત્યારે જ ચર્ચા સાંભળી પણ એસપી જેઆઈએન પર બી આપણને સુંદર સાથને આત્મકલ્યાણ માટે આપણી પોતાની આત્માનું શું કર્તવ્ય છે ને જે જીવ આપણી સાથે છે એનું શું કર્તવ્ય છે એના માટે પૂજ્ય સ્વામીજી આપણને વાર 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 ચિત્વની માટે પ્રબોધિત કરી રહ્યા છે આપણી જે શોભા છે બ્રહ્મસૃષ્ટિની આપણું શું કર્તવ્ય છે આપણે શું કરવું જોઈએ આ છઠ્ઠા દિવસમાં આપણે શું કરવું જોઈએ સોંદરસાદજી આપણી આત્મા તો પહેલા દિવસથી લઈને આ છઠ્ઠા દિવસ સુધીને અલગ 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 તન ધારણ કરીને અત્યારે અહીંયા બેઠી છે બધાને એવું છે પરમધામ જઈએ પણ કેમ નહીં જઈ શકતા આપણે પરમધામ જે ધણીને કોલ આપ્યો હતો ને એ પૂરો કરવા માટે આ છઠ્ઠો દિવસ ચાલી રહ્યો છે રોજ આપણે ચોપાઈ છ ચોપાઈનો મંત્ર બોલીએ કે તારતમ બોલીએ છીએ તો શું કહીએ છીએ કે એ સુખ દેવું બ્રહ્મસૃષ્ટિકો તો મેં અંગના નહી તો હું નથી કહેતી સુંદર સાચી આપણે ગુજરાતીના બહુ જ સારા જાણકાર છે અને તોનો પર્યાયવાચક શબ્દ શું છે એ પણ આપણને ખબર છે પૂજ્ય સ્વામીજી આપણને વારવાર કહી રહ્યા છે કે આ છઠ્ઠો દિવસ અને એમાં બી આ મનુષ્ય તન સાહેબ હમણાં જ કોવિડ ગયો આપણે બધાએ જોયો સ્વામીજી હમણાં કીધું ને કુટુંબ કબીલો લઈને બેઠા છે હોસ્પિટલમાં જતા ને તો તમે જોતા ને તો પતિ પત્નીને જોવા તૈયાર નહીં મા પુત્રને જોવા તૈયાર નહીં પુત્ર માતા પિતાને જોવા તૈયાર નહીં એવી મહામારીમાં અક્ષરાતીતે આપણને બતાવ્યું કે હું જ તમારો માલિક છું અને આ બ્રહ્માંડમાં મારી સત્તા ચાલે છે જો હું રાખું ને તો જ તમે શ્વાસ લઈ શકો હું ના ચાહું ને તો ન લઈ શકો આપણે બધા સૌભાગ્યશાળી છે આ છઠ્ઠા દિવસમાં કે આ જાગણી યાત્રા કારણ કારણ જે કાર્યક્રમ બન્યા છે ને એ આપણે આપણા માટે આપણે બ્રહ્મસૃષ્ટિ છે અને આપણે આપણા ધણીને કોલ કરીને આવ્યા છે કે ધની સોબે અજમાય કે દેખો તો બી ના ભૂલે પૂજ્ય સ્વામીજી આપણને યાદ કરાવી રહ્યા છે આ છઠ્ઠો દિવસ આપણો છે સુંદરસાદજી આપણું કર્તવ્ય છે આપણે આપણા કર્તવ્યને ભૂલીએ ચાલશે નહીં ભૂલાય કેમ જ્યાં સુધીને વાણીની ઓળખાણ નથી જ્યાં સુધીને જીવની કુરબાની કેવી હોય બ્રહ્મસૃષ્ટિની કુરબાની કેવી હોય જો વીતક સાહેબ ન હોત ને તો આપણને ક્ષમા હતી બધાને મેં ખુદીના પ્રકરણના પ્રકરણ શ્રીમુખ વાણીમાં અક્ષરાતી ધુલાએ આપણને કહી દીધા છે જો હવે આપણે એવું કહીએ ને કે મને નથી ખબર પડતી મને નથી સમજણ પડતી તો સૌથી મોટા આપણે ગુનેગાર છે સંસારમાં આવ્યા છે જૂઠનો કબીલો લઈને બેઠા છે વ્રજમાં પણ હતા ને પણ જેવું જ કૃષ્ણજીએ આપણને બોલાવ્યા વેણુનાથ કરે આપણે કોઈને પણ વાલા લાગ્યા તો અમીજી દ્વારા શબ્દ માટે આપણને કહેવાય રહ્યું છે કે સુંદર સુંદરસાદ જો સાચી ધામની હોય ને તો આ જે ફેરો મળ્યો છે ને એને સફળ કરીએ આપણે કારણ કે આપણા કરતાં બી સંસારમાં જેટલા મનુષ્ય બન્યા છે સ્ત્રી પુરુષના ભાવથી ઉપર એ પણ કહે છે કે આ ફેરો આ આપણે આ સંસારમાં આવ્યો છે એને સફળ કરીએ જ્યારે એમને તો ખબર બી નથી સ્વર્ગ જશે કે વૈકુંઠ જશે આપણે તો સીધું પૂછીએ તો ક્યાં જઈશું પરમધામ જઈશું આપણને ખબર છે તો આપણી રહેણી પરમધામ જેવી હોવી જોઈએ ને ધણીને જે વચન આપ્યું છે એ પૂરું તો કરવું જોઈએ ને કયું હું જાગીશ મને ખબર પડશે તો મારા સાથને પણ જગાડવાનો હું પ્રયાસ કરીશ અને ધન સુંદર કરીશજી આ ઈઝી છોડવાની હોય ને તો ધન છે કઠિન માં કઠિન છે ને તો મન છે મન કે હારે હારી મન કે જીતે જીતે ઓર મન હિ દેતે હે સત સાહેબે ઓર મન હિ કરે મૂળ વાત પર આવો છો દશાજી પૂજ્ય સ્વામીજીના મનમાં જે જાગણી કાર્ય માટે જે એમને દિલમાં ઉપજ્યું છે એનું મૂળ લક્ષ્ય છે પૂજ્ય સ્વામીજીની સાથે તમે જુઓ આ દીકરાઓ બેઠા છે આચાર્ય સૂર્યપ્રતાપજી એ સંસ્કૃતના બહુ જ જાણકાર છે આજે આપણી કન્યા ગુરુકુલની અંદરના આચાર્ય છે દીકરીઓને સંસ્કૃત ભણાવે છે આપણા સમાજની દીકરીઓ જ છે પૂજ્ય સ્વામીજી દ્વારા શ્રી પ્રાણનાથ કન્યા ગુરુકુલ વડોદરાની અંદર અત્યારે ચાલું છે ને પૂજ્ય એના બહુ જ મોટું પૂજે સ્વામીજીએ સંકલ્પ કર્યો છે કે આપણા સમાજની દીકરીઓ સામાન્યમાં સામાન્ય મંચ ઉપર જઈને પ્રાણનાથની ઓળખાણ કરાવે ધણીની વાત કરે ચાહે બે શ્લોક હોય ચોપાઈ હોય સ્વામીજીનો એ સંકલ્પ છે કે નારી નિર્માત્રી નિર્માતૃવતી જો નારી વિતકની અંદર આપણે સાંભળીએ ને તો મૂલ બારા મમ્મીનોને મદદ કરવા માટે પણ નારી શક્તિ આગળ હતી તો કેમ આ છઠ્ઠા દિવસમાં આપણે પાછળ રહીએ કર્તવ્ય છે આ મોકો મળ્યો છે કેમ ચૂકીએ કોવિડ આપણને શીખવાડી દીધું કે શરીર પણ તમારું નથી તો તમારું ને મારો કોણ છે ધણી છે આજે સ્વામીજીની સાથે બેઠા છે અમારા આ દીકરા બેઠા છે જ્ઞાનપેઠથી આવેલા છે આટલા નાના નાના હતા સુંદર ત્યારે બધાને એવું લાગતું હતું કે આટલા નાના નાના બાળકો શું કરી લેશે બહુ વર્ષોથી અમે સ્વામીજી સાથે જોડાયા છે ને બહુ જ નાના નાના બાળકો ત્યારે એવું થતું હતું કે બાળકો શું કરી લેશે પણ તમે અત્યારે જુઓ કે છે કે એક વડનું ઝાડ હોય ને જ્યારે સિંગલ હોય ને તો એ નાનામાં નાનું વાવાઝોડું આવે ને તો એ ઝાડ પડી જાય પણ જ્યારે એની વળવાઈઓ ચારે બાજુ ફેલાય અને જમીનની જળને પકડી લે ને તો એ વડને મોટામાં મોટું પવંડર બી આવે ભૂકંપ બી આવે ને તો પણ એ વડ હલતો તો પૂજ્ય સ્વામીજીની દ્વારા આ એની વળવાઈઓ છે કેમ જાગો અને જગાવો જાગણી પરમ કર્તવ્ય છે અને આપણા બધાનું આટલા જેટલા બેઠા છે ને એ બધાનું કર્તવ્ય છે જાગો અને જગાવો આપણને ક્ષમા નથી સુંદર સાદજી ભૂલી જાઓ કે તમને ક્ષમા મંગે આ છઠ્ઠા દિવસમાં આપણે બધા જ રોજ સવારે સદ્ધાણીને કહે છે કે એ સુખદેવ બ્રહ્મસૃષ્ટિ તો અમે અંગના સ્વામીજીના મનમાં સંકલ્પ આવ્યો કે આપણા સમાજની નારી શક્તિ સૌથી પહેલા ચર્ચા ચાલુ કરીને તો કીધું કે આપણે શું રાસ એટલે નાચવું કૂદવું શું કહીએ છીએ કે ધણીને ખુશ કરવા માટે અમે તો નાચીએ છીએ તો તમને એવું લાગે છે કે આપણે કમર મટકાવીને નાચીએ ઠુમકા મારીને નાચીએ તો રાજજી ખુશ થાય એક કલાક નાચીએ ને ત્યારે પણ થાક લાગે એના કરતાં આપણે એક કલાક ચિતવણીમાં બેઠશીએ હું ને મારો ધણી એનાથી કોઈ બીજો ડાન્સ છે બીજી કોઈ રાસ છે તમે તમારા ધણી સાથે પ્રેમ કરો એકાંતમાં બેસીને ચિતવણીમાં એનાથી મોટો કોઈ રાસ છે પૂજ્ય સ્વામીજી ચાહે છે કે નારી આપણા સમાજની આગળ વધે જનજન સુધીને આ બ્રહ્મવાણીનો પ્રચાર થાય જેથી આ બ્રહ્માંડમાં જેટલી જલ્દી વાણીનો પ્રચાર થશે તરત જ આપણે પરમધામમાં જાગૃત થઈશું કારણ કે આપણે અહીંયા ઘડી સેના માટે આવ્યા છે ધણીને જાહેર કરવા આવ્યા છે જ્યારે ધણીની ઓટ લઈશું ને ઓટોમેટિક તમે તમારી જાતે જાહેર થશો તમારે તમારે કહેવાની જરૂર નથી કે મારું નામ આ છે પણ તમે આ જાગણીના કાર્યમાં ચાલશો ને તો ઓટોમેટિક તમને શોભા મળશે પણ પહેલી શોભા કોની છે ધણીની પૂજ્ય સ્વામીજી દ્વારા શ્રી પ્રાણનાથ કન્યા ગુરુકુલ અત્યારે બરોડા મંદિર ભાવદાસ મહોલ્લામાં વિચાર્યું નતું સુંદર સાહેબજી કે આટલો વિસ્તાર થશે જ્યારે પહેલી વાર સ્વામીજીએ આહવાન કર્યું ને તો ત્રીસ દીકરીઓ અનેક દીકરો કેમ કે દીકરીઓ આવી તો જાય છે પણ પછી એમાં એવું છે યાદશક્તિ કોઈની સારી હોય કોઈની બોલવાની કેવી શક્તિ છે એ પ્રમાણે ધીરે 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 કરતાં આજે ચાર વર્ષમાં પૂજ્ય સ્વામીજીના આશીર્વાદથી ધણીની મહેરથી લગભગ નવથી દસ દીકરીઓ આપણી ચર્ચા કરી શકે છે પૂજ્ય સ્વામીજીના આશીર્વાદથી અને હજી બહુ જ દીકરીઓના ફોન આવે છે કદાચ હું પચાસ શબ્દ કહું છું ને એ પણ ઓછા છે પણ હવે વ્યવસ્થાની તકલીફ એ છે કે શ્રી પ્રાણનાથજી મંદિરમાં એટલી જગ્યા નથી કે હું બધી જ દીકરીઓને સાથે રાખી શકું એટલે પૂજ્ય સ્વામીજીએ ગુરુકુલનું નિર્માણ કરવાનું સંકલ્પ કર્યો છે અને એ બ્રહ્માંડના પ્રત્યેક જીવોના કલ્યાણ માટે સંકલ્પ છે અને એ ફલીભૂત થશે આપણે એમાં કેટલો ભાગ આપવો એ આપણા પર પણ શું આ મારું છે આ પ્રોગ્રામ મારો છે ધણી મારો છે મને આ મોકો મળ્યો છે તો મારે આ કાર્ય કરવું જોઈએ એ આપણે જાતે નક્કી કરવાનું અને બીજું હું તમ સૌ માતાઓ ભાઈઓને હું પ્રાર્થના કરું કે આ પૂજ્ય સ્વામીજીના ચરણોમાં દીકરીને સોંપો કેવલ સમાજ સંસારના કલ્યાણ માટે તમે પુત્રી આપો તમને સુપુત્ર કરીને અમે પાછી આપીશું કેવલ સંકલ્પ એક જ દીકરીઓ સાથે કે જ્યાં રહેતી હોય જે જગ્યાએ રહેતી હોય વાણી વિતક શીખે અને ત્યાં જઈને ધણીનો પ્રચાર કરે બોલો શ્રી પ્રાણનાથ ચોક્કસ સુંદર સાજજી આપણે આ છઠ્ઠા દિવસમાં બિલકુલ ન ભૂલવું જોઈએ સ્વામીજીએ કીધું ને કોલ ફેલ અને હાલ ગુજરાતી દેશી ભાષામાં કહેવાય ફરજ દરદ અને ગરજ આ ત્રણ હથિયાર સુંદર સાથની અંદર હોવા જ જોઈએ તો જ આપણે પરમધામની સૃષ્ટિ છે અને આપણે છીએ એટલે જ અહીં બેઠા છે બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી છે પ્રણામજી